ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાયકલ ચોરીના બનાવમાં વધારો નોંધાયો હતો, તો બીજી તરફ સી ડિવિઝન પોલીસે મોગીદાટ સાયકલની ચોરી કરનાર બે ઈસમો અને કુલ 35 સાયકલો મળી કુલ રૂપિયા 2 લાખથી વધુ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાયકલ ચોરીના દાખલા થયેલ ગુનાઓ તાત્કાલિક શોધી કાઢવા મળેલી સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ઉનડકટ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની મદદથી આરોપીના ફૂટેજ મળવી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ તુલસીધામથી જાડેશ્વર તરફ સાયકલ લઈ જતો હતો, જેથી સાયકલ પર આવેલ ઈશમ આરિફ અલ્લીમિયા શેખને રોકી સઘન પૂછપરછ કરતા તે પોતાના આર્થિક ફાયદા માટે સાયકલની ચોરી કરી નબીપુર ખાતે રહેતા દીન મોહમ્મદ સલીમ મલેકને આપતો હોવાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે નબીપુર ખાતે જઈ તપાસ કરતા સહ આરોપી પાસેથી અન્ય 34 જેટલી સાયકલ મળી આવી હતી. ત્યારે સી ડિવિઝન પોલીસે કુલ 35 મોંઘીદાર સાયકલો તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,15,000 રૂપિયાના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ.